લેજો આ નવો પાક અને આ પાકને જમાવવા જુઓ અને માવજત જોવાની અને બધી માહિતી તમને આપું હમણાં. તુવેરનો પાક છે, તુવેરનો, અને બહુ સારી વેરાયટી અને આખી જમાવટ જ લખી તુવેરની. આખે આખું ખેતર એક જ હરખું, બિયારણ અને માવજત બહુ સારી છે. અને અટાણે એમ કહે કે હાંઢિયા બૂટ તુવેરદાર છે, તો એ આ હાંઢિયા બૂટ તુવેર અને જમાવટે બહુ સારી. હવે એ ખેડૂતને મળાવીએ આપણે અને એના વાતચીત કરીએ. રામ રામ ભાઈ. તમારું નામ એક પહેલા અમને આખું જણાવજો. મનીષભાઈ જેસાભાઈ મોઢવાડિયા. હવે ગામ કયું છે તમારું ભાઈ? ચેલા ગામ. આ સીમ કઈ લાગે? ચેલાની જ લાગે ને? હા બરોબર. હવે આ બિયારણ કયું છે અમને એ કેજો. મંતવ્ય સુપર. હા હા. એમાં કઈ નંબર બંબર હે કે ખાલી મંતવ્ય સુપર? મંતવ્ય સુપર. 4 બીટી હે કે 2 બીટી તુદર? ના એ કાઈ ખાલી નામ જ છે. ખાલી નામ જ છે. 2 બીટી હે કે 4 બીટી હે તમને ખબર? એ કાઈ ન ખબર. હવે આ માસરે પાણી કેટલા વહેરે? 4. હા 4 પાણી વહેરે ને, વરસાદ ના કે વરસાદ પછી ના? વરસાદ પછી. અને વાવેતર કઈ કરેલું છે કે કેજો અમને. વાવેતર જેઠ મહિનામાં. ટૂંકમાં વાવણી નું વાવેતર કરેલું? હા વાવણી. હા હા. વાવણીની જ વાવેતર કરેલું હતું. બરોબર. અને કેટલાના ગાળે વાવેલ? 52. 52 ને જારી. 52 ની જારી છે. અને અંતર 16 થી 16 અંતર કપા છે એટલું ફૂટ 1.5 ફૂટ નું. બરોબર. કઈ વાંધો નહીં. બરોબર છે બધી. અને દવાઓ ના કેવા છંટકાવ કર્યા? ઈ જે કમને કીધું. એક જ રાઉન્ડ માર્યો. હા દવાનો એક જ રાઉન્ડ. બરોબર. અને કઈ દવા મારી છે? ગુંથર. ગુંથર એક જ. હવે આમાં રોગ અમુક કેવાક આવે કેવાક નતા આવતા એ જાય અમને કેજો. અત્યારે તો કઈ છે નહીં. હમ હમ. કોઈ જાતનો રોગ નથી? ના કોઈ જાત નહીં. આવ્યો તો એક વાર? ના હજી ઈ રહી દેખાય ને અત્યારે હે કોકો. હમ દેખાય. હવે તમને આમાં અંદાજ કેવો છે ઉતારાનો? અંદાજમાં કઈ નક્કી ન કહેવાય કેટલી. હા તો તમને અંદાજ જ છે જ નહીં. બરોબર. હા તો એ તો હવે આ ખેડૂત ભાઈઓને ખબર પડી જશે કે આવો ફાલ ને જી જમાવટ છે કેટલો ઉતારો રહે બધું બતાવી હું તમને. આમાં એક એક સિંગમાં દાણા કેટલા અંદાજિત એ તમને કઈ ખબર? 4. આખે આખી 4 સિંગ દાણા વાળી. બરોબર. કેટલા વીઘાનું વાવેતર ભાઈ? 5 થી 5.5 વીઘાનું વાવેતર. અને બિયારણ કેટલું નાખ્યું તો એવો અંદાજ ખરો કઈ? 2.5 થેલી બિયારણ વાવેલું હે. ટૂંકમાં કિલાવાળી 2.5 કિલો વાવેલ છે ને આખે આખા ખેતરમાં. બરોબર. હવે ખાતર? આવો તમને બતાવું જરાક આના ફાલ ફૂલ. શું કે રણલભાઈ ફાલ ફૂલ બહુ સુપર છે. હજી હા તમને અંદાજ કેટલો છે? અંદાજ ઉતરવાનો અંદાજે 30 ને આડે ગાળે 30 ઉપર 30-35 મણ જેવી થાય એવો અંદાજ છે. 30-35 મણ તમને અંદાજ છે? 35 મણ તો ઓવરે આવે. કારણ કે મનીષભાઈ એમ કહેતા હતા કે તુરદાર બહુ સારી છે. ના એ તો દેખીતું જ છે, દેખાય જ છે. અને હાઈટમાં હિસાબ કરો ને તો હાઈટમાં અત્યારે આમાં હે ને અંદર નથી કરાય એમ. હા જ્યાં આમ બાજુ ઉભો છે મનીષભાઈ આવતા રહીએ તમે જરાક હાઈટ તમને બતાવી દઈ. હા હજી તો નમે ગળે. અને મનીષભાઈની હાઈટ જોઈ લેજો 6 ફૂટ ને આરામથી છે ને. તો મનીષભાઈ થી ઉપર જાય છે તુવેરદાર. તુવેર ની હાઈટ જોઈ લ્યો ખાલી આશરે 7 થી 7.5 ફૂટ ને એની હોય. હા 7 ફૂટ પાકી. અને ફાલ ફૂલ જોઈ લ્યો એક જ લઠો ઘેરો એટલી સિંગો અને એટલી જમાવટ હે બધી જોઈ લ્યો. તમને આખો ઘેરો બતાવું એક જ હરખો પૂરેપૂરો ઘેરો જોઈ લેજો. આખી જમાવટ જ અલગ છે ખેતર રાખવાની. આખું ખેતર આમ જોવો તો ઉગી ઉઠ્યું લાગે. અને ભાઈ વાવેતર કરાય આ વસ્તુના. હા વેરાયટી સારી છે. કઈ ભાઈ વેરાયટી કઈ કીધી તમે? મંતવ્ય સુપર. મંતવ્ય સુપર હે. અને જોઈ લ્યો તમે ફાલ આખી સિરીજ જ તમે જોઈ લ્યો.
અને એક એક સિંગમાં આશરે સાત સાત આઠ આઠ સિંગો હોય ભેગી એક ઝુમખામાં. ફૂલ ભરપૂરો જમાવટ જ આખી અલગ. અને આખા આખા ખેતરનો બધી જમાવટ આખી અલગ છે. ભલે હાલો ખેડૂત ભાઈઓ, હાલો હવે પાછા નવા પાકમાં નવા વિડિયા મળી હું. હવે નવી ઘોડી નવો હતા ત્યાં લગ્ન જય માતાજી, રામ રામ. બીજી અનોખી માહિતી અરે પાછા ભેગા થઈએ. હાલો જય હિન્દ, જય ભારત.